ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓના પડઘમ પૂરજોશમાં વાગી ચૂક્યા છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં હાલ ભરતી મેળો છે તે પણ પૂરજોશમાં ચાલુ છે. કોંગ્રેસના ધારાસભ્યો હતા તે પણ હવે રાજીનામું આપી અને ભાજપ તરફ પ્રયાણ કરી લીધા છે. અને ખાસ કરીને કોંગ્રેસના ધારાસભ્યો જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે અને કમલમમાં જ્યારે પગથિયા ચડે છે ત્યારે લાગે છે, તેઓને પણ લાગે છે કે આ તો અમારા ઘર જેવું જ છે. કારણ કે લગભગ ઘણા બધા એવા નેતાઓ છે જે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે, એટલે વાસ્તવિકતા છે અને સ્વાભાવિક છે કે જે કંઈ કમલમમાં બેઠા છે તે પણ કોંગ્રેસના હતા, એટલે કોંગ્રેસના ધારાસભ્યોને પણ લાગે છે કે આ તો અમારું ઘર છે. નમસ્કાર, આપની સાથે હું છું હાર્દિક સિંગોડ. ગુજરાત લોકસભાની વાત કરીએ તો ગુજરાત લોકસભાની 24 બેઠકો છે, જેમાં 15 છે તે જાહેરાત કરી દીધી છે ભારતીય જનતા પાર્ટીને, હવે બાકી રહી છે 11 સીટ. પરંતુ ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી છે તે જૂનાગઢ બેઠકને લઈને ક્યાંક ને ક્યાંક મંચમાં મુકાય છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી તેના અહીંયા ઉમેદવાર કોણ હશે તે ડિક્લેર કરે, ત્યારબાદ કોંગ્રેસ પાર્ટી છે તે ડિક્લેર કરે અહીંના ઉમેદવાર, એવું લાગી રહ્યું છે. કારણ કે અહીંયા જે 24 લોકસભા છે તેમાંથી ખૂબ ચર્ચાતી સીટ હોય તો 17 જૂનાગઢ લોકસભાની આ બેઠક છે, જેમાં ગયા વિડીયોમાં આપણે આ જૂનાગઢ બેઠક પરથી ભાજપના ઉમેદવાર કોણ હોઈ શકે, કોની ચર્ચાઓ થઈ છે, કોની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે તેની વાત કરી છે. પરંતુ આપણે આજના વિડીયોમાં વાત કરીશું 17 જૂનાગઢ લોકસભાની બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર મેદાન મારી શકે છે. જૂનો જૂનાગઢ હતો ત્યારે તે કોંગ્રેસનો ગઢ હતો, જેમાં પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢનો સમાવેશ થતો હતો. પરંતુ પોરબંદર જિલ્લાને એક અલગ રચના કરવામાં આવે છે, તેને અલગ લોકસભાની સીટ આપવામાં આવે છે અને જૂનાગઢ અને ગીર સોમનાથને પણ એક લોકસભાની સીટ જૂનાગઢ આપવામાં આવે છે. જૂના જૂનાગઢની અંદર કોંગ્રેસનો દબદબો હતો, એટલે કે ત્યાં કોંગ્રેસનું લાંબા પાયે શાસન ચાલ્યું હતું. પરંતુ 33-34 વર્ષ પછી જ્યારે જૂનાગઢની એક લોકસભાની અલગ સીટની રચના થઈ, ત્યારબાદ લોકસભાની અંદર ભારતીય જનતા પાર્ટી પગપેસારો કરે છે અને 33-34 વર્ષ સુધી તેઓ રાજ કરે છે. રહી કે 17 જૂનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસ પાર્ટી છે તે કોને મેદાને ઉતારી શકે છે. હાલ સંભાવનાઓની જો વાત કરીએ તો સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા છે તે હાલ અત્યારે પ્રબળ દાવેદાર બની શકે છે, કારણ કે તેઓ સોમનાથના ધારાસભ્ય છે અને આ તેઓ આ ગઈ ચૂંટણી વિધાનસભાની અંદર તેઓએ 1000 મતથી વધારે મતોથી તેઓ પણ વિજેતા બન્યા છે, એ પણ કટોકટોની અંદર. બીજું નામ છે ઉનાના પૂર્વ ધારાસભ્ય પૂંજાભાઈ વંચ. પૂંજાભાઈ વંચની અટકળો હમણાં થોડા સમયથી તેજ બની હતી કે તેઓ ભાજપમાં જાય છે, પરંતુ હાલ આ શક્યતાઓને નકારી શકાય પણ નહીં. પરંતુ પૂંજાભાઈ વંચ પણ કોંગ્રેસના દાવેદાર બની શકે છે. ત્રીજું નામ સામે આવી રહ્યું છે હીરાભાઈ જોટવા, જેઓ આહીર સમાજના ખૂબ અગ્રણી નેતા છે, આહીર સમાજનું ખૂબ વર્ચસ્વ ધરાવે છે અને આહીર સમાજના તેઓ મોભી છે, તેને પણ કોંગ્રેસ પાર્ટી છે તે મેદાને ઉતારી શકે છે. ચોથું નામ આવે છે માનસિંહભાઈ ડોડિયા, તો ગત તાલારા વિધાનસભા ચૂંટણીઓ તે લડ્યા હતા પરંતુ તેમાં તેઓની હાર થઈ હતી. પાંચમું નામ આવે છે ખાસ કરીને પટેલ સંબંધનું કોઈ પણ નામ આવી શકે છે, પટેલ સંબંધનો શહેરો છે તે કોંગ્રેસ પાર્ટી મેદાને ઉતારે તો ક્યાંક ને ક્યાંક રાજકીય સમીકરણો છે તે અરસપરસ થઈ શકે છે. શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે કે કોંગ્રેસ પાર્ટી છે તે એક નવો નામ લાવી પટેલ સંબંધનો ચહેરો પણ મેદાને ઉતારી શકે છે. પરંતુ આ જૂનાગઢ બેઠક એક એવી બેઠક છે જ્યાં કોળી સમાજ વધુ પ્રભુત્વ છે, એટલે ખાસ કરીને સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર બને તેવું હાલ લાગી રહ્યું છે. અને ઉનાના પૂર્વ ધારાસભ્ય પૂંજાભાઈ વંજ, જેઓ ગઈ ચૂંટણીમાં લોકસભા લડ્યા હતા જેમાં તેઓની હાર થઈ હતી, એટલે કોંગ્રેસ પાર્ટી તેઓને ફરી વખત રિપીટ કરે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે. અને આ શક્યતાઓને જરા પણ નકારી શકાય એમ નથી, કારણ કે આ બેઠક છે તે કોળી સમાજનું પ્રભુત્વ ધરાવે છે અને કારડિયા રાજપૂત સમાજ પણ આ જૂનાગઢ બેઠક પર આવે છે, એટલે તેનો પણ એક ચહેરો છે માનસિંહભાઈ દોડિયા, તેઓને પણ પાર્ટી છે કોંગ્રેસ પાર્ટી તે મેદાને ઉતારી શકે છે. મિત્રો, તમારું શું કહેવું છે આ જૂનાગઢ 17 લોકસભા બેઠક પર તે ખાસ કરીને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને લોકસભાની તમામ બેઠકની અપડેટ લેવા માટે આપની ચેનલ ગીરની વાત સાથે જોડાયેલ રહેજો. ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.